બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓના સફાયાની અમે વાત કરી રહ્યા છીએ. આખો સવાલ જ બદલી નાખવામાં આવે તો ભારતમાં આતંકવાદી હુમલા માટે જવાબદાર ટેરરિસ્ટ પાકિસ્તાનની ધરતી પર શા માટે હતા? ખેર, ધ ગાર્ડિયનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય એજન્સી રોય મોસાદ અને રશિયન કેજીબી પાસેથી પ્રેરણા મેળવી છે. જોકે અમે પહેલાં જ કહ્યું એમ, ભારતની પાસે જેમ્સ બોન્ડ અજીત ડોવાલ છે, ત્યારે ભારતે બીજા કોઈની પાસેથી પ્રેરણા મેળવવાની કોઈ જરૂર નથી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પાકિસ્તાનમાં એક સિક્રેટ એજન્ટ તરીકે 7 વર્ષ સુધી રહ્યા હતા. તેઓ લાહોરમાં એક મુસ્લિમના જ વેશમાં રહ્યા હતા. તેઓ અહીં અંડરકવર ઓપરેટિવ હતા. તેમણે દાઉદ ઇબ્રાહીમ અને આતંકવાદીઓની ગતિવિધિ વિશે જાણકારી એકત્ર કરવાનું કામ કર્યું હતું. તેમણે સ્થાનિક પાકિસ્તાનીઓ સાથે દોસ્તી કરી હતી. ભારતની જાસૂસીમાં બિઝી રહેતી આઈએસઆઈની જાસૂસી પણ ડોવાલે જ કરી હતી. એટલે સ્વાભાવિક રીતે પાકિસ્તાનની ગતિવિધિથી તેઓ સારી રીતે વાકેફ છે. તેમણે પાકિસ્તાનના આતંકવાદીઓના પ્લાન, હથિયારો અને સરનામા વિશે જાણકારી એકત્ર કરી હતી. ધ ગાર્ડિયનમાં રિપોર્ટ લખનારી હેન્ના એલિસ પીટરસનનો બદ ઇરાદો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાનો જ હોવો જોઈએ. નિજ્જર અને પન્નુનો મામલો ઠંડો પડ્યો છે, ત્યારે ભારત દ્વારા વિદેશોમાં હત્યા કરાતી હોવાનો વિવાદ સર્જવાનો બદ ઇરાદો હોઈ શકે છે. જોકે લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે સાવ રિવર્સ પરિણામ પણ આવી શકે છે. સ્વાભાવિક રીતે બીજેપી અને પીએમ મોદીના પ્રશંસકોની છાતી 56 ઇંચ પહોળી થઈ જાય એવા આ સમાચાર છે. તેમના માટે તો આ ખુશી અને ગર્વની વાત છે કે વિદેશોમાં ભારત પોતાના દુશ્મનોનો સફાયો કરી રહ્યું છે. એ સંજોગ છે કે પીએમ મોદી અને તેમના મંત્રીઓ ઘરમાં ઘૂસીને મારવાની વાત કરે છે એવા સમયે જ આ રિપોર્ટ આવ્યો છે. વળી આ લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો અત્યાર સુધી હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. જોકે ધ ગાર્ડિયનના રિપોર્ટ બાદ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હાઇલાઇટ થઈ રહ્યો છે, જેનાથી સ્વાભાવિક રીતે બીજેપીને જ લાભ થઈ રહ્યો છે. ભારતમાં ભૂતકાળમાં જ્યારે પણ આતંકવાદી હુમલા થતા, ત્યારે એ સમયની કેન્દ્ર સરકાર માત્ર વિરોધ કરતી હતી. મુંબઈમાં 2008ના ભયાનક આતંકવાદી હુમલા બાદ પણ એ સમયની કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની છાવણીઓ પર હુમલા કરવાની હિંમત નહોતી કરી. એક્શનના નામે એ સમયની કોંગ્રેસ સરકારે માત્ર ડોઝિયર્સ મોકલાવ્યા હતા. પાકિસ્તાને ડોઝિયર્સને ડસ્ટબિનમાં નાખી દીધા હતા, જેના લીધે ભારત સોફ્ટ દેશ હોવાની એક ઇમેજ બની હતી. આજે ભારતને હાર્ડ કન્ટ્રી તરીકે જોવામાં આવે છે, દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવે છે. આ હાર્ડ સ્ટેટ લેબલ માટેનું કારણ એક રણનીતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોવાલ માને છે કે આપણા દેશ પર હુમલો થાય ત્યારે એ હુમલાનું કાવતરું ગળાયું હોય ત્યાં હુમલો કરવો જોઈએ. પાકિસ્તાનને તેમણે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે જો તમે મુંબઈમાં વધુ એક વખત આવો ભયાનક આતંકવાદી હુમલો કરશો તો તમે આખું બલુચિસ્તાન ગુમાવશો. આમ કહેવા પાછળનું કારણ એ છે કે તેમની પાસે પાકિસ્તાનમાં પણ મજબૂત નેટવર્ક છે. નરેન્દ્ર મોદી પીએમ બન્યા એ પછી તરત જ તેમણે ભૂતકાળની સરકારની નીતિ બદલી. 2014માં તેઓ સત્તામાં આવ્યા અને 2015માં નાગા આતંકવાદીઓની વિરુદ્ધ મ્યાનમારમાં સરહદ પાર જઈને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઉરી પર હુમલો થયો તો સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. પુલવામા ટેરર અટેક બાદ એર સ્ટ્રાઇક કરવામાં આવી. એટલે કે ભારત માત્ર હોઠોથી પરંતુ હાથથી પણ જવાબ આપવા લાગ્યો. ભારતે પાકિસ્તાનમાં સુસાઇડ સ્કવોડને મોકલીને આતંકવાદીઓનો સફાયો કર્યો હોય એવી શક્યતાને સાવ નકારી ન શકાય. કેમ કે ભારત પીએમ મોદી અને ડોવાલની એવી ઇમેજ પણ બની છે. જોકે આપણે પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી પડે કે 2019 બાદથી પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે. પાકિસ્તાન આર્થિક રીતે બરબાદ થઈ ગયું છે. વળી અનેક જગ્યાએ આતંકવાદીઓ પાકિસ્તાનની સેના, પોલીસ અને ચીનના નાગરિકોને પણ ટાર્ગેટ બનાવવા લાગ્યા. એટલું જ નહીં, આ આતંકવાદીઓની અંદરોઅંદરની પણ લડાઈ થતી રહી છે. એટલા માટે કોણ કોણે મારી રહ્યું છે એની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. એક વાત નક્કી છે કે આ પહેલાં પાકિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ કહેવામાં આવતું હતું. જો કે હવે આતંકવાદીઓ માટે એ સ્વર્ગ રહ્યું નથી, કેમ કે અહીં તેમના માટે કબરો ખોદવામાં આવી રહી છે.
સ્વાભાવિક રીતે પીએમ મોદીની સરકાર વારંવાર કહે છે કે વિદેશોમાં હત્યાઓ કરાવવી એ કેન્દ્ર સરકારની નીતિ નથી. ચોખ્ખી ના પાડવા છતાં ખૂબ જ મજબૂત અને માફ ન કરનાર દેશ તરીકે ભારતની એક ઇમેજ બની છે. વળી પાકિસ્તાનમાં અત્યારે જે પ્રકારે ગરમી અને બેરોજગારી છે એ જોતા અહીંના યુવકોને બ્રેઇન વોશ કરીને તેમના હાથમાં હથિયારો આપીને પોતાના જ લોકોની વિરુદ્ધ લડાવવા ખૂબ મુશ્કેલ પણ નથી. પાકિસ્તાનમાં માત્ર 10,000 રૂપિયામાં બાળુતી હથિયારો મળી જાય છે. પાકિસ્તાને તો આતંકવાદીઓને તૈયાર કરીને ભારતમાં મોકલવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, જેમાં તે નાદાર થવાની અણીએ પહોંચી ગયો છે. પાકિસ્તાનને જે ઝેરીલા આતંકવાદી સાપ પાડ્યા છે એ હવે એને જ ડંખી રહ્યા છે. ધ ગાર્ડિયનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ઇઝરાયેલની મોસાદ પાસેથી પ્રેરણા મેળવી છે. પાકિસ્તાને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે હમાસે ઇઝરાયેલ પર ભયાનક હુમલો કર્યો હતો, એટલે ઇઝરાયેલ હમાસને મૂળમાંથી જ ખતમ કરી રહ્યું છે. ભવિષ્યમાં એવો પણ સમય આવી શકે કે ભારતની સેના પૂરી તાકાતથી પાકિસ્તાન પર તૂટી પડશે. આ નવું ભારત છે. અમેરિકા હોય કે કેનેડા, ભારત કોઈ દેશ સમક્ષ ઝૂકતું નથી. ભારતની આવી છબીના કારણે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ ઘટ્યું છે. આ પહેલાં 6 વારે આતંકવાદી હુમલા થતા હતા. સંસદમાં ભાષણો અપાતા હતા કે નહીં ચલાવીએ, પણ સ્થિતિ બદલવા માટે કોઈ જ કોશિશ નહોતી થતી, જેના લીધે આતંકવાદીઓનો જુસ્સો વધતો જતો હતો. આજે આતંકવાદીઓમાં ડરનો માહોલ છે. કોઈ અજાણી વ્યક્તિ આવશે અને હત્યા કરીને જતો રહેશે. સ્થિતિ એ છે કે એક સમય ખુલ્લેઆમ ફરનારા મસૂદ અઝહર જેવા આતંકવાદી અત્યારે ક્યાં છે એની કોઈને જાણ નથી. તે જેલમાં છે કે કોઈ ટેરર કેમ્પમાં એની કોઈને જ ખબર નથી. તેના સહિત અનેક આતંકવાદીઓ ડરના માર્યા ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેમને અજ્ઞાતનો ડર લાગે છે. આ અજ્ઞાત કોણ છે એની ઓળખ જાણવી જરૂરી નથી, બલ્કે માનવતાના દુશ્મનોનો સફાયો થઈ રહ્યો છે એ જ પૂરતું છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.